પછી જેમ છોડ જેમ મોટો થાય છે તેમ બીજ દૂર દૂર સુધી ફેલાયા રાખે છે. ઘણા વર્ષો પછી લોકોએ એ પણ યાદ નથી હોતું કે આ છોડ ક્યાંથી લાવવામાં આવ્યા હતા. શું તમે જાણો છો આપણા દેશમાં મરચા ક્યાંથી આવ્યા? આપણે આપણે રોજ ઉપયોગ કરીએ છીએ મરચાનો, બરાબર ને? પણ કોઈ દિવસ આપણને એવું યાદ નથી આવતું ને આપણે કોઈ દિવસ એવો વિચાર પણ નથી કરતા કે મરચું ક્યાંથી આવ્યું. તો આમાં તમારી બુકમાં જો જો તો કે મરચું ક્યાંથી આવ્યું છે તો કે પોર્ટુગલ દેશમાંથી. ક્યાંથી આવ્યું છે? પોર્ટુગલમાંથી. મરચાની શોધ કોણે કરી છે? તો કે પોર્ટુગલ વાળા, બરાબર. ત્યાંના વેપારીઓ એ શું કરતા હતા કે દક્ષિણ અમેરિકાથી ભારતમાં મરચ છે એ લાવવા માંડ્યા. આથી ભારતમાં બધી જગ્યાએ મરચા છે એ ઉગાડવા માંડ્યા. મરચું આપણે અહીંયા ઉગે છે પણ સૌથી પહેલા એની શોધ કરી હશે ત્યારે એ બની હશે ને. એટલે એની સૌથી પહેલા શોધ કોણે કરી હતી? તો પોર્ટુગલ વાળા પોતે અહીંયા એક વખત લઈ આવ્યા અને પછી અહીંયા વાવ્યા. તો જેથી કરીને આપણે પણ અહીંયા મરચાની ખેતી કરવા માંડ્યા, બરાબર છે. આપણે દર વર્ષે ઉનાળામાં લાલ મરચાની આપણે બનાવીએ છીએ અને ઉગે છીએ. આજે મરચા વગર આપણે રહી શકતા નથી. એવી જ રીતે ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણને ખબર પણ નથી કે ક્યાંથી આવે છે. તો એના માટે આ બુકમાં બહુ સરસ મજાની એક કવિતા આપી છે જે આપણે જોઈ લઈએ. બટેટા મરચા ચાય છે એટલે શું કે છે કે કયા છોડ ક્યાંથી આવ્યા છે ને એ આખો આપણા કાવ્ય દ્વારા સમજાવ્યું છે. તો હું કાવ્ય ગાઉં છું, તમે ધ્યાનથી જોજો અને તમારે આજે હોમવર્કમાં આ કાવ્ય છે એ પણ લખવાનું છે. તો કે બટેટા મરચા ચાયજી કોણ ક્યાંથી આવ્યું છે? સાત સમુદ્ર પાર થી, દુનિયાના બજાર થી, વ્યાપાર થી, ઉપહાર થી, જંગલ લડાઈ માર થી. એટલે કોણ ક્યાંથી આવ્યું છે? કોક તો કે લડીને આવ્યું છે, કોક આંકડી. સાત સમુદ્ર એટલે કે બાર થી, સાત સમુદ્ર પાર કરીને આવ્યું છે. કોક જંગ લડી લડાઈને એટલે કે બીજા દેશમાંથી પણ આવ્યા છે. એવી રીતે બધા છે અલગ અલગ જગ્યાએથી આવ્યા છે. દરેક રસ્તે થી આવ્યા છે. બટેટા મરચા ચાયજી દક્ષિણ અમેરિકાની મરચા રાણી એટલે કે મરચાની રાણી ક્યાંથી આવી છે? તો કે દક્ષિણ અમેરિકાથી. તો કે મસાલા ના છે પટ રાણી, મગફળી બટેટા રોવા, ધૂમ મચાવે પારવાર, સાથે આવે ટમેટા છે. બટેટા મરચા ચાયજી ભીંડા છે આફ્રિકામાં. તો કે ભીંડાની શોધ કોણે કરી હતી સૌથી પહેલા? તો કે આફ્રિકામાં કરી હતી, બરાબર. ભીંડાની સૌથી પહેલા આફ્રિકામાં શરૂઆત થઈ હતી. ત્યાર પછી એના બીજ છે એ આપણે અહીંયા લઈ આવ્યા એટલે ભીંડો છે એ ઉગાડવા લાગ્યા. કાળી કાળી કોફી પણ નખરામાં યુરોપ ક્યાં છે? હવે કાળી કોફી છે એ પણ ક્યાંથી આવી છે? તો કે આફ્રિકાથી, બરાબર ને. પછી ક્યાંથી આવ્યા કોફી જટાણા? ચા છે અસમની ભાઈજી, બટેટા મરચા ચાઈજી. હવે ચા ની તો આપણને ખબર જ હોય કે જે આપણે ચા પીએ છીએ એની ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય છે? તો કે અસમ. ચા નું ઉત્પાદન ચા ના બગીચા છે ક્યાં? તો કે અસમમાં. એટલે ચા છે એની તો આપણને ખબર જ હોય. જ્યાં કોફી છે એ ક્યાંથી આવી છે? તો કે આફ્રિકાથી. ચા છે તો કે એ ક્યાંથી? તો કે આસામમાં. એવી રીતે ભીંડો છે એની સૌથી પહેલા શોધ કોણે કરી હતી? તો કે આફ્રિકા વાળા. એને બીજ વાવ્યા અને પછી આગળ આગળ બીજ આવતા ગયા એમ આપણે પણ અહીંયા ભીંડો ને બધું ઉગાડવા લાગ્યા. ચાલ્યું ચીનથી સોયાબીન, પહોંચી અમેરિકા વગાડે ઢોલ, ધૂમધામથી આવ્યો દેશ, એમાં છે ગુણ કઈક વિશેષ. હવે આપણે સોયાબીન માં ખૂબ જ ગુણ રહેલા છે. સોયાબીન ખાવાથી ખૂબ જ શરીર ને સારું છે. તો એ ક્યાંથી આવ્યું છે? તો કે સોયાબીન છે એ ચીન નું ઉત્પાદન છે. ત્યાંથી ચીન વાળા એની શોધ કરી હતી. પછી આપણે અહીંયા લઈ આવીને આપણે કરવાનું છે, બરાબર ને. રોગ જમાવી આવી છે બેટા મરચા ચાય છે. રીંગણ, મૂળા, વાલો, કારેલા, કેરી, સંતરા, બોર, કેળા, પાલક, પરવળ, દાણા, મેથી છે ભાઈ બહેન બધાય દેશી. હવે દેશી એટલે તો કે આપણા આયના નાયના છે એ બધાય દેશી. કયા કયા? તો કે રીંગણા, મૂળા, વાલો, કારેલા, કેરી, સંતરા, બોર, કેળા, પાલક, પરવળ અને દાણા અને મેથી એ બધા છે એ કંદ મૂળ છે એટલે કે જમીનમાં થાય છે. એ બધા જમીનમાં એ કારક થાય છે એટલે એને શું કીધું છે? ભાઈ બહેન અને દેશી છે. ભારતની પેદાશ જે કોણ ક્યાંથી આવ્યું છે? બટેટા મરચા ચાય છે, બરાબર. બહુ સરસ કાવ્ય છે. ખબર પડી ને કોણ ક્યાંથી આવ્યું છે? જો આ બધા બીજ આપણે ત્યાં ન આવ્યા હોત તો કેવી પરિસ્થિતિ થાત અને દુનિયાના નકશામાં આ દેશ શોધવાનો પ્રયત્ન કરો. હવે આજે તમારા હોમવર્કમાં આ પેજ ઉપર જે આ કાવ્ય આપેલું છે એ તમારે લખવાનું છે. પેજ નંબર 50 કવિતા લખવી.
याद रही जैसे आप होमवर्क में करी लेजो। नेक्स्ट लेक्चर में आपको मिलेगा। थैंक यू।